હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમને લાગતું હશે કે અત્યારે તેમાં તૈયાર શું થઈ ગયા, ત્યારે વાગ્યા છે 10 અને હું જાઉં છું વિડીયો બનાવવા માટે. હું ને વિરાટ અને હિમાંશુ અને વિડીયો બનાવવા જાય છે પહેલાંની જેમ. તો ચલો, મને મારું મોઢું તો ખજેલું હજેલું લાગે, પણ ચાલશે. આપણે મસ્ત ત્યાં પછી જશું તો મસ્ત મોઢું થઈ જશે. આજે મેં બરફ નથી લગાડ્યો, વહેલા ઉઠો ને ત્યારે બરફ લગાડી લેવાનો મોઢામાં. આમ જે સોજેલું સોજેલું લાગે ને ના લાગે. તો ચલો ફટાફટ જાય વિડીયો બનાવવા, અને આવીને હું બ્લોગ એડિટ કરીશ, કેમ કે હજી બ્લોગ મૂક્યો નથી. તો આવીને બ્લોગ એડિટ કરીશ એટલે આજ મોડો બ્લોગ આવશે થોડોક, પણ ચાલશે. ચલો ફટાફટ જઈએ અને વિડીયો બનાવીએ. ઇન્સ્ટાગ્રામમાં તમે જોઈ શકો છો અમારા વિડીયો. મને મોરલો દેખાણો છે, ઢેલે ઢેલે ઢેલ હે. સો ગાઈઝ, લોકેશન ઉપર આવી ગઈએ છે અમે. ઓલી ઢેલડી પીધો કોઈ ગઈ પડિંગ મેરી કુકર નો પડિંગ મેરી કુકર. ચાલો કરું સ્ટાર્ટ. સો ગાઈઝ, કેટલા રીટેક બાદ એક ફાઇનલી એક વિડીયો બન્યો છે. કેટલા રીટેક બાદ વિડીયો બની ગયો છે અને બહુ ટાઈમ પછી વિડીયો બનાવવા આવ્યા છે એટલે થોડીક પ્રોબ્લેમ પડે છે. બટ હવે અમે રેગ્યુલર વિડીયો બનાવશું ને રેગ્યુલર તમે રીલ જોશો અમારી. અને હવે હિમાંશુ કેમેરો કાઢે છે, ફોનમાં વિડીયો બનાવો, કેમેરામાં વિડીયો બનાવો. ઓલો વિડીયો હવે વહી જાય છે બાજુમાં. મારી બોડી લઈ આવ્યો છું. પ્લીઝ, આ બધા રીલ્સ ને બનાવે છે ને હું અહીંયા વ્લોગ બનાવવા આવી છું, તો આપણે વ્લોગ બનાવશું. અત્યારે અમે આવ્યા છીએ ભવનાથ લાલઢોરીએ. લાલઢોરીયામાં હું કેટલા ટાઈમ પછી આવી, એટલે કે 2 વર્ષ જેવું થઈ ગયું છે. અમે પહેલાં વિડીયો બનાવતા હતા ને ત્યારે આવતા હતા. સો અત્યારે અમે આવ્યા છીએ રીલ્સ બનાવવા, અને અત્યારનું ભવનાથનું વાતાવરણ તો ગમે સીઝન હોય બહુ મસ્ત જ હોય. સો આ લોકો રીલ બનાવી રહ્યા છે અને હું અત્યારે બ્લોગ બનાવી રહી છું. તો હું તમને બતાવીશ અમારી ગિરનારની જગ્યા. ગિરનાર જગ્યા તો એકચ્યુઅલીમાં મસ્ત જ હોય. સો તમે શું કહેવા માગો છો અમારા વ્લોગના ફેન્સ માટે? હેલો ગાઈઝ, શું કહેવા માગો છો? કરો ફોલો, કરો ફોલો ના કરવાનું હોય, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવાનું. હા, સબસ્ક્રાઇબ. પણ અમે એવું નથી બોલતા, અમે યુટ્યુબ એવું નથી બોલતા. વ્લોગ બનાવતા આવડતા નથી ને મને એટલે. અચ્છા, એવું છે. હું શીખું આની પાસેથી, આવડી જાય ને પછી હું વ્લોગ બનાવી. ઓકે, હા, ટ્રેનિંગ ચાલુ હોય મારી. ધન્યવાદ ધન્યવાદ વ્લોગમાં આવવા માટે. બાય. સો ગાઈઝ, હવે હું તમને જંગલ બતાવીશ. જંગલ જંગલ જવું જોઈએ, એમાં કંઈ બતાવવાનું ના હોય. તમે જઈ શકો છો એક પેડે. આઈ નો કે બધાએ જંગલ જોયું જ હશે, પણ અત્યારે અહીંયા આવવાની મજા જ કંઈક અલગ. બપોર હે એટલે ફૂલ તડકો હે, બટ અહીંયાનો છાયા બહુ મસ્ત છે. આ તાળીનું ઝાડ ને બહુ સરસ છે, મને આવા ઝાડ બહુ ગમે, નારિયેળના બધાના. તો હું તમને એ કહેવાની હતી કે રોજ જો વ્લોગ બહાર ના ઉતારીએ ને અમે, તો શું કહેવાય, તો બધા વ્લોગ હાલે છે, બધા તમે જો છો વ્લોગ બરાબર. બટ ઘરના વ્લોગ બનાવીએ તો તમે જોતા નથી. સો રોજ રોજ તો બહાર જવું પોસિબલ નથી ગાઈઝ, કારણ કે રોજ રોજ તો કેમ બહાર જવું. હાલો જાતા હોય, આપણે નવરાત્રિનું હતું એટલે આપણે રોજ રોજ નવરાત્રિ રમવા જતા હતા, ત્યારે તમને બધાને ગમતા હતા. ઇટ્સ ઓકે, ક્યાંક ક્યારેક બહાર જવાનું હોય, ક્યારેક ન જવાનું હોય. બટ ઘરે ઘરે હોઈએ એટલે, પહેલાં તો ચલો મેગી ચેલેન્જ હતું, પછી ઝોલો ચિપ્સવાળું પણ ચેલેન્જ હતું, એ પણ આપણે કર્યું બરાબર. બટ હવે ચેલેન્જ શું કરવા,
એ પણ આપણે કરી લીધા. તમે કંઈક સજેશન આપો કે નવું શું કરીએ, જો તમે કહો તો આપણે એવી રીતે કરીએ. હા, હિન્દી ચેલેન્જનું તમે કીધું તો મારા ધ્યાનમાં હે. મેં પિંકુને કીધું આજ સ્ટાર્ટ કરું, પણ પિંકુએ આજ ગુજરાતીમાં ચાલુ કરી લીધું એટલે હવે તો થઈ શકે એમ નથી. કાલ પ્રમદી આપણે હિન્દી ચેલેન્જનું કરી લેવું. બાકી તમે બીજું બધું કહો કે કયા કયા નવી રીતે આપણે કરીએ, શું શું નવું લાવવું વ્લોગમાં, કેમ કે હવે રોજ રોજ તો કન્ટેન્ટ ગોતવો બહુ એટલે બહુ હાર્ડ છે. પ્રેશર આવી જાય પિંકુ ઘરે, બધાને ખી જાય કે તમે વ્લોગ નથી બનતા ગાઈઝને, બહુ એટલે બહુ તમારી શિકાયત કરે છે. આઈ નો કે તમને બધું એવું લાગતું હોય કે અમે બનાવતા નથી, પણ શું ઘરે બેઠા બેઠા શું બનાવું, કંઈક ને કંઈક કામ હોય તો વયા ગયા હોય તો પછી અમને એમાં ક્યારે દિવસ નીકળી જાય ખબર જ નથી પડતી અમને. બોલો, સો તમે અમને કહો અને સજેશન કરતા રહ્યો કે કેવી કેવી રીતે બનાવવું એટલે પછી બનાવશું. ગાઈસ, તો આ બધા ઠુસે છે જો તમે બધા. કોલેજ અને અહીંયા સ્ટુડન્ટ જરાક છે. અમારે કાલે લાઈટ નથી તો આજે લાઈટ છે. તો આજે ફોર્મ ભરલો. ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો ઓનલાઈન ફોર્મ ભરવાનું હતું સ્ટુડન્ટનું, તો ઓનલાઈન ફોર્મ ભરી અને પછી એ કોલેજે દેવા જાઉં. અને કાલે તો કોલેજ તો ખુલી જ હતી, પણ આમ તો રજા પડી ગઈ. તો પછી હું ફોર્મ ભરવા આવી તો લાઈટ હતી નહીં, 3 વાગે છેક લાઈટ આવી હતી જૂનાગઢમાં. તો ભરાઈ ગયું, પણ કોલેજે સબમિટ કરીને પછી પાછું ડ્રાફ્ટ લઈને પાછું આવવાનું હતું અને પાછું કંઈક એમાં કરાવીને પાછું દેવાનું. તો અમે ડેટ હવે આજ લાસ્ટ ડેટ હતી, ગયા છે લાસ્ટ ડેટ પાછી લંબાઈ ગઈ. તો પછી સોમવારે દઈ દઈશ. થાકી ગઈ, કંટાળી ગઈ હતી હું હવે કેવી. સો ગાઈઝ, મમ્મી ને પપ્પા અત્યારે જાય છે માસીના ઘરે. માસીના ઘરે જાઉં છું. કોલેજે ગઈ સ્કોલરશિપ નું ફોર્મ ભરાવી માસી ઘરે. એવું જરૂરી છે. રાતના ટાઈમે રૂ લગાડી લ્યો કાનમાં. ઠંડીના લાઈટ ચાલુ નથી હજી તો શેરીમાં. મમ્મી આમ બે જો, ઉગડક પગે બેહો. પ્લીઝ કા સનમેના લા રસી નો મારા રસી ટોરિયા નો મારા ઇને ના સિક. આવી હું તો કોરિયન ભાષા માં કે તને મોકલી ગઈ. આવ બેંક કરે રે કોરિયન ભાષા વાતો કરા મારે. તો સિંગલ મીટ આવી તો સ્ટેપ સ્પેનિશ ભાષા. અચ્છા, માં ઢીંગલા ના ન્યા ફોણા માં કા મુકી દીધો બિચારા ને. વાચો ઈ જોઈ હતા રામ હતા કામ. એ એમનો ગતિવો ગાડી શીખવા લે એવું છું. તો ચાલો ના ના ને એની કઈ હડે, તું ખાલી હેન્ડલ માં ધ્યાન દે. શીખી
શીખી ગયા થઈ જાય એમ થોડું શીખાઈ જતો વિશે કઈ જેમને મજા આવી કે જવાનું ઓલો ઓટો હોય ને મેન્યુ ઓટો હતો ઓટોમાં ખાલી લેવર ને બ્રેક જ હોય આ મેન્યુ હોય ને પડે ગેર આવે સીધી કર બસ 20 ઉપર પેલો નથી દેવું રેવા દે આ બાજુ આવે લીવર મૂકી દે એમ ન હોય એક હાથે થી કઈ એક હાથે ફેરવ ન હોય બે હાથે થી ફેરવાનું હોય હા તો એક હાથે ફેરવી જઈ હોય ગાડી હવે આમ રેખલ કઈ લીવર ઊંધું નથી ગાડી વગડી જાય વેલી એવું કઈ ન હોય બાલી જાય આમ દબાવવાનું બટન પછી આમ લઈ માર ફૂલ ટર્ન બસ માર રેડી બ્રેક મારો હજી કઈ જો રાતો કઈ નથી ઉપર આ બધી મેકીને આ ચાપ કરવાની બન ચાવી લઈને હેઠળ
મોહન પપ્પા જતા હતા અને ભાર્ગવ રસ્તા મળી ગયો હતો. પછી તો ભાર્ગવ રસ્તા મળી ગયો ને તો ભાર્ગવને કીધું કે તું ફોરવીલ લઈને આવી, તો ભાર્ગવ આ પાડી તો મમ્મીને ત્રણેય જઈશ પાછા ફોરવીલ લઈને હવે માસીને ઘરે. કદાચ ના પાડે તો હું આજે નારિયેલ લઈ આવી હતી, બોલું નારિયેલ પાણી વાળું. તો પછી પૂજા પી હે બધા માટે લઈ આવી હતી હું. અને મારો અમારા બેનનું મલાઈ વાળો, બીજા બધાનો પાણી વાળો, કેમ કે મને મને પૂજાને મલાઈ વાળો ભાવે. મને તો બહુ ગમે. આ કેમ મળે જ નથી આમાં તો? હે હે નથી મારી તો મલાઈ મલાઈ હાટ પૂરો પપ્યો પણ એલી મારો તાળો તો ઉખલી આને દે ખરાબ થઈ ગયું. બસ એ બ્લોક તૂટી જાય આપણે નથી ને મારા માય કે મારા માટે છે મારા માટે દેખાય છે આમ ના હોય આખું શેપ જ ના આવ્યો આમ હોય કઈ પોતાનો હરખો ફોટો આમ વચોવચ મારો તો જો અહીંયા ઓલું આમ વોશ કરવો પડશે મારે જઈએ ને એમ જ ફૂટો પૂજા તારે તો જાડી મને મારા માં અહિયાં છે થોડીક એવી દીદી ઇડલી ને મંગાવ્યા હતા સવારનું ખાધું નતું કઈ પછી એને ખાવાનું મન થતું સોરી ગાઈઝ મારા હાથમાં ફોન પડી જતો ભૂખ લાગી હતી પ્રેક્ટિસ કરે છે મન જ ભાવતો મેંડો વાળો તો બાબા હવે બહુ ના હું તને સંભળાવું.